классные рецепты. તો જમ્યા પછી ફક્ત એક ચમચી મુખવાસ ખાવાથી પાચન શક્તિમાં વધારો થાય છે, સાથે એસિડિટી અને કબજિયાત મટાડે છે અને સાંધાના દુખાવામાં રાહત થાય તેવા અનેક ગુણોથી ભરપૂર આ મુખવાસ આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે અમુક ટિપ્સ સાથે મુખવાસને બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનાવશું. અને તૈયાર થયેલો આ મુખવાસ બજાર કરતા એકદમ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. બજાર કરતાં એકદમ ચોખ્ખો અને ટેસ્ટી મુખવાસ બનાવવા માટે મેં વજનમાં 200 ગ્રામ અને 1.5 કપ એટલે કે 1 કપની ઉપર 1/2 કપ જેટલા સફેદ તલ લીધેલા છે. તો મુખવાસમાં સફેદ તલનું પ્રમાણ સૌથી વધારે રાખવામાં આવે છે. સાથે મેં 3/4 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલા કાળા તલ લીધેલા છે. તો જનરલી મુખવાસ બનાવતી વખતે આપણે ફક્ત સફેદ તલનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ અનેક ગુણોથી ભરપૂર કાળા તલ એડ કરવાથી મુખવાસ એકદમ ટેસ્ટી લાગે છે. સાથે મેં 100 ગ્રામ અને 1 કપ જેટલી લીલી વરિયાળી લીધેલી છે. તો છે ને એકદમ સહેલું માપ, 200 ગ્રામ સફેદ તલ સાથે આપણે 100 ગ્રામ જેટલા કાળા તલ અને 100 ગ્રામ જેટલી લીલી વરિયાળી લેવાની છે. સાથે મેં 50 ગ્રામ અને 1/4 કપ જેટલા અળસીના બી લીધેલા છે. તો અળસીના બીમાં અનેક ગુણો હોય છે, પણ તેનો સ્વાદ થોડો તુરાશ પડતો હોય છે એટલે આપણે મુખવાસમાં તેનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે. અને મેં અહીંયા 15 ગ્રામ અને 3 મોટી ચમચી જેટલા અજમા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 15 ગ્રામ અને 3 મોટી ચમચી જેટલા સુવાદાણા લીધેલા છે. તો અજમો અને સુવાદાણા પાચન શક્તિમાં ખૂબ જ ઉપયોગી હોય છે, પણ તે મુખવાસમાં તીખાશ એડ કરે છે એટલે તેનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. તો આ સિવાય મુખવાસનો સ્વાદ 100 ગણો વધારતા બીજા 2 ઇન્ગ્રીડિયન્ટ આપણે પછી એડ કરવાના છે. તો હવે આ બધી જ વસ્તુને આપણે હળદર અને મીઠાથી કોટ કરવાની છે. તો સૌથી પહેલાં સફેદ તલમાં 1 ચમચી જેટલો હળદર પાવડર અને મેં અહીંયા 3/4 મોટી ચમચી જેટલું મીઠું લીધેલું છે. હવે હળદર અને મીઠું એકદમ સારી રીતે ઓગળીને તલ સાથે કોટ થઈ જાય તેના માટે 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. અને હવે હળદર અને મીઠાને તેમાં ઓગાળીને તલ સાથે કોટ કરી લઈએ. તો અહીંયા આપણે પાણીનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું, બસ તે હળદર અને મીઠાને ઓગાળીને તલ સાથે કોટ થઈ જાય તેટલું જ લેવાનું છે. તો સફેદ તલ હળદર અને મીઠાથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હવે કાળા તલમાં 1 ચમચી જેટલું મીઠું અને 1 મોટી ચમચી જેટલું પાણી એડ કરીને તલને તેનાથી કોટ કરી લઈએ. તો કાળા તલને કોટ કરતી વખતે આપણે હળદર પાવડર એડ નથી કરવાનો. તો તલ મીઠાથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હવે લીલી વરિયારીમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને થોડું પાણી એડ કરીને વરિયારીને હળદર અને મીઠા સાથે કોટ કરી લઈએ. તો વરિયારી હળદર અને મીઠાથી એકદમ સારી રીતે કોટ થઈ ગઈ છે. અને હવે અળસીના બીમાં 1/2 ચમચી જેટલું મીઠું અને મેં અહીંયા 1 ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે, તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અળસીના બીમાં થોડી તુરાશ હોય છે એટલે પાણીની જગ્યાએ થોડો લીંબુનો રસ એડ કરવાથી તુરાશ એકદમ ઓછી થઈ જાય છે. તો અળસીના બી સારી રીતે કોટ થઈ ગયા છે. હવે સુવાદાણા અને અજમામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1/2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ, સાથે થોડું પાણી એડ કરીને તેને તેનાથી કોટ કરી લઈએ. તો સુવાદાણા અને અજમો એકદમ સારી રીતે હળદર અને મીઠાથી કોટ થઈ ગયા છે. તો આપણા બધા જ ઇન્ગ્રીડિયન્ટ હળદર અને મીઠા સાથે કોટ થઈ ગયા છે. હવે આપણે તેને ડ્રાય કરવાના છે. તો તેને પંખા નીચે 30 મિનિટ માટે રહેવા દઈએ. સાથે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટને આપણે વધુ પડતા ડ્રાય નથી કરવાના કે પછી તેને તડકે પણ નથી રાખવાના. બસ તે ઉપરથી થોડા કોરા થઈ જાય તેટલા જ ડ્રાય કરવાના છે, જેથી મુખવાસ શેકતી વખતે તે ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર થાય. તો લગભગ 30 થી 40 મિનિટ જેવું થઈ ગયું છે અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ ડ્રાય થઈ ગયા છે. તલને હાથમાં લઈને જોઈએ તો તે ઉપરથી એકદમ ડ્રાય થયા છે, પણ તેનો દાણો દબાવીએ તો તે અંદરથી સોફ્ટ છે, જે મુખવાસ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. જો આ સમયે તમારી મુખવાસની સામગ્રી થોડી પણ ભીની લાગતી હોય તો થોડી વાર વધુ ડ્રાય કરી લેજો. તો એ સૌથી પહેલાં તલને શેકવા કઢાઈમાં એડ કરી દઈએ અને તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ. તો મુખવાસની બધી જ સામગ્રીને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર શેકવાની છે, વધુ પડતા હાઈ ગેસની ફ્લેમ પર નથી શેકવાની. તો મુખવાસમાં સફેદ તલ એડ કરવાથી તે પાચન શક્તિમાં વધારો કરે છે, સાથે તે બ્લડ પ્રેશર અને હાડકાના દુખાવામાં રાહત આપવાની સાથે શરીરને શક્તિ આપે છે.
તો લગભગ 4-5 મિનિટ જેવું થઈ ગયું છે અને સફેદ તલ એકદમ સારી રીતે રોસ્ટ થઈને ક્રિસ્પી થઈ ગયા છે. ચમચામાં લઈને જોઈએ તો તલ એકદમ સારી રીતે ફૂલી ગયા છે અને હાથમાં લઈને દાણો દબાવીએ તો તે એકદમ ક્રિસ્પી થઈને તૂટી જાય છે. મીન્સ આપણા તલ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. તો હવે કાળા તલને શેકવા માટે કઢાઈમાં એડ કરી દઈએ અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તેને ક્રિસ્પી કરી લઈએ. તો કાળા તલ પોષક તત્વો અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે પાચન શક્તિમાં વધારો કરવાની સાથે વાળ અને સ્કિન માટે પણ લાભદાયી છે. સાથે તે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા તલ એકદમ સારી રીતે શેકાઈ ગયા છે. તલનો દાણો જોઈએ તો તે સારી રીતે ફૂલી ગયો છે અને હાથમાં લઈને તેને દબાવીએ તો તે ક્રિસ્પી થઈને તૂટી જાય છે. સાથે તલનો ચટકવાનો પણ અવાજ આવવા લાગ્યો છે. મીન્સ આપણા કાળા તલ એકદમ સારી રીતે શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે. અને હવે વરિયાળીને શેકવા માટે કઢાઈમાં એડ કરી દઈએ અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તેને સતત હલાવતા જઈને શેકી લઈએ. તો વરિયાળીને શેકતી વખતે ગેસની ફ્લેમ ક્યારેય હાઈ ન કરવી, નહીં તો તે બળીને કાળી થઈ જશે. તો વરિયાળીને મુખવાસમાં એડ કરવાથી તે જમ્યા પછી મોઢામાંથી આવતી સ્મેલને દૂર કરે છે. સાથે તે પાચન શક્તિમાં વધારો કરે છે અને લોહીનું શુદ્ધિકરણનું પણ કામ કરે છે. તો લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને વરિયાળી એકદમ સારી રીતે શેકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. હાથમાં લઈને વરિયાળીનો દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે. મીન્સ આપણી વરિયાળી એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે. તો હવે કઢાઈમાં અળસીના બીને રોસ્ટ કરતા પહેલા તેને હાથેથી આ રીતના થોડા છૂટા કરી લઈએ, કારણ કે આપણે તેને લીંબુ સાથે કોટ કરેલા હતા એટલે તે એકબીજા સાથે ભેગા થઈ જશે. અને હવે તેને રોસ્ટ કરવા માટે કઢાઈમાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ક્રિસ્પી કરી લઈએ. તો અળસીના બી પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે તેમાં ઓમેગા 3 અને ફેટી એસિડનું પ્રમાણ પણ વધારે હોય છે અને તે ફાઇબરથી ભરપૂર હોવાથી પાચન શક્તિમાં ખૂબ જ લાભદાયી રહે છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને અળસીના બી એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. તો હવે કઢાઈમાં સુવાદાણા અને અજમાને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ક્રિસ્પી કરી લઈએ. તો અજમો અને સુવાદાણા પાચન શક્તિમાં ખૂબ જ લાભદાયી છે, જેને ચાવીને ખાવાથી તેમાંથી રસ ઝરે છે, જે શરીરમાં જમ્યા પછી થતા ગેસ અને અપચાને દૂર કરે છે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને અજમો અને સુવાદાણા એકદમ સારી રીતે રોસ્ટ થઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે મિક્સિંગ બાઉલમાં આપણે મુખવાસની બધી જ શેકેલી સામગ્રીને ભેગી કરી લેવાની છે. તો સૌથી પહેલાં સફેદ તલ, પછી કાળા તલ, સાથે લીલી વરિયાળી, અળસીના બી અને અજમા અને સુવાદાણાને એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ બધી જ વસ્તુને આપણે હળદર અને મીઠા સાથે કોટ કરેલી હતી એટલે શેક્યા પછી વધારાના હળદર અને મીઠાને આપણે તેમાંથી કાઢી લેવાના છે. તો હવે મિક્સ થયેલી વસ્તુને ચણામાં એડ કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ. તો મેં બધી જ વસ્તુને સારી રીતે ચાળી લીધેલી છે અને તમે જોઈ શકો છો કે વધારાનું હળદર અને મીઠું મુખવાસમાંથી નીકળી ગયા છે. તો હવે મિક્સિંગ બાઉલમાં મુખવાસની બધી જ શેકેલી વસ્તુને મેં લઈ લીધેલી છે. તો હવે તેનો સ્વાદ 100 ગણો વધારતી 2 સિક્રેટ સામગ્રીમાં સૌથી પહેલાં મેં અહીંયા 150 ગ્રામ અને 1 કપ જેટલી ધાણા દાળ લીધેલી છે. તો મુખવાસમાં થોડી ધાણાદાર એડ કરવાથી તે બાળકોથી લઈ ઘરના બધાને ભાવશે. સાથે મેં 1/2 કપ જેટલું આમળાનું સૂકું છીણ લીધેલું છે. તો વિટામિન સીથી ભરપૂર આમળાનું છીણ થોડું મુખવાસમાં એડ કરવાથી મુખવાસનો સ્વાદ 100 ગણો વધી જાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ ટેસ્ટી અને શરીરના પાચનમાં ખૂબ જ લાભદાયી એવો મુખવાસ તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તૈયાર થયેલા આ મુખવાસને તમે કોઈ પણ એર ટાઇટ બરણીમાં ભરીને 1 વર્ષ સુધી બહાર સ્ટોર કરી શકો છો. મુખવાસ જરા પણ ખરાબ નથી થતો. તો સ્વાદ અને ગુણોથી ભરપૂર જમ્યા પછી ફક્ત 1 ચમચી ખાવાથી શરીર માટે ખૂબ જ લાભદાયી એવો મુખવાસ ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.